सब्सक्राइब करो शिमारू गुजराती चैनल ने। કેટલા દિવસથી તમે મને કોઈ ગિફ્ટ જ નથી આપી અને ના મેં શોપિંગ કરી છે. મને થોડાક પૈસા જોઈતા હતા. અચ્છા, કેટલા જોઈએ છે? બસ 15,000. ખાલી 15,000? બીજું કંઈક માંગતી તો એ પણ આપી દે. બસ થોડા દિવસમાં એક પેમેન્ટ આવવાનું છે, આવે એટલે લઈ લેજે. પણ એના બદલામાં મને શું મળશે? અરે હરીશજી, આવો આવો બેસો. હું અહીંયા એ જાણવા આવ્યો હતો કે મારા પૈસા સાથે શું કરવામાં આવે છે. મેં પૈસા તારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે અને તારો ધંધો પૂરી રીતે ડૂબી રહ્યો છે અને તું અહીંયા મજા કરી રહ્યો છે. હરીશજી, તમે શું વાત કરો છો? બિઝનેસમાં મુનાફા અને નુકસાન તો થતો હોય છે, તમને તો ખબર છે. નફો નહીં, બસ નુકસાન જ નુકસાન ચાલી રહ્યું છે. બધા ડોક્યુમેન્ટ્સ જોયા છે મેં. તું એક કામ કર અનંત, મને મારા પૈસા પાછા આપી દે. અરે હરીશજી, એવું કઈ નથી. તમે મારી વાત સાંભળો, હું તમને કહું. કામ સાંભળું? હું કઈ નથી જાણતો. કા તો બિઝનેસ પહેલાની જેમ સફળ બનાવ, કા તો મારા પૈસા પાછા આપી દે. જો અનંત, તું પોતે નથી જાણતો હું તારી સાથે શું કરી શકું છું. પૈસા પાછા આપ મારા. અરે અરે હરીશજી, મારી વાત તો સાંભળો. પૂનમ, તમે મને બોલાવ્યું બોસ? હા, તો આપણે ક્યાં હતા? ક્યાં હતા? પપ્પા, તમે જમી લીધું? બેટા, શું થયું? સોસાયટી કમિટીની નોટિસ આવી છે. આપણે 6 મહિનાથી મેન્ટેનન્સ નથી ભર્યું. એ લોકોએ પેમેન્ટ જલ્દી કરવાનું કીધું છે. આ સોસાયટીવાળા પણ છે ને, મફતમાં ટેન્શન આપે છે, બસ નાટક કર્યા કરે છે. ઠીક છે, હું ભરી દઈશ. બેટા, તારું કામ સારું ચાલે છે ને, તો પછી પૈસા કેમ ના દીધા? તારી આ વાત મને સમજાતી નથી. હા પપ્પા, બધું સરખું છે, તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ.
ફોટોમાં આટલી સુંદર છે, ખબર નહીં સામે કેવી હશે. આને તો પટાવી જ પડશે. આવી ગયા તમે? શું થયું? બધું ઠીક છે ને? હા, બધું સરખું છે, બસ થોડુંક થાકી ગયો છું. તમે કેટલું કામ કરો છો? તોય ઘણી તકલીફો દૂર નથી થઈ રહી. આવું ક્યાર સુધી ચાલશે? હવે તું મને શીખવાડીશ કે શું ચાલશે શું નહીં ચાલશે? શું ખોટ છે તને? બધું તો આપું છું, જેટલું મળે છે એમાં ખુશ રહે. હવે ઉભી ઉભી શું જોઈએ છે? જા, મને ઓફિસનો બહુ કામ બાકી છે. તમે એટલા ગુસ્સે શું કામ થાવ છો? થોડું શાંત થઈ જાઓ ને. લાવ, હું તમારું માથું દબાવી દઉં, તમારું ગરમ દિમાગ થોડું ઠંડુ થઈ જશે. જા, તું તારું કામ કર. એક તો તમે ઓફિસથી આટલું લેટ આવો છો અને ઘરે આવીને ફરી ઓફિસનું જ કામ કરો છો. હું તો તમારી માટે કંઈક છું જ નહીં. જરા મને જુઓ તો ખરા. તારું મગજ બગડી ગયું છે કે શું? અચ્છા, એક તો ખોટું કરો છો ને પછી ચિલ્લાવો છો, મોડે આવો છો, ખોટું કહો છો ને કહો છો કે હું ખોટી છું. આજે તો હું જાણીને જ રહીશ. કહો મને, કોણ છે? કોણ મારી જગ્યા લેવા માંગે છે? હરરોજ ઝઘડવું, હરરોજ ઝઘડવું. મારું જીવન ખરાબ કરી દીધું છે. ઓફિસનું કામ કરું કે તારું સાંભળું? કાલે શર્ટનું બટન તૂટી જશે તો પૂછીશ કોણે તોડ્યું. હા વર્માજી, મારા ધંધાના અમુક પેમેન્ટ નથી આવતા. પપ્પા હોસ્પિટલમાં છે, મને થોડીક લોન જોઈએ છે. આપ મહેરબાની કરીને તમે કોશિશ કરજો ને. થેન્ક યુ. સાંભળો, નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે નાસ્તો કરીને જ જાઓ. ઉતાવળ છે, પહેલેથી મોડો થયું છે ઓફિસ માટે. અરે પણ કંઈક તો ખાઈને જાઓ. સાંભળો તો. જગદીશ, મારો દોસ્ત, મારો યાર, મને એક મદદ જોઈએ તારી પાસેથી. મારી સાલીને છોકરાવાળા આવે છે જોવા માટે, તો એમને એરપોર્ટ જવા પડશે લેવા માટે. એમની સામે થોડી ઇમ્પ્રેશન બનાવવી પડશે. હા, તો જો કે તારી પાસેથી કામ હતું કે 4:30 આસપાસ તું મને ફોન કરજે. હું તારી સામે મોટી મોટી વાતો કરીશ તો એમને લાગશે કે હું મોટો માણસ છું. અરે શું કરું યાર, કરવું પડે છે, સમજ ને, લગ્નનો સવાલ છે. ઓકે, થેન્ક યુ, યા બાય.
I'm sorry. મને આવવામાં થોડું લેટ થઈ ગયું. By the way, Kamini. વિશાલ, વાંધો નહીં. પ્લીઝ બેસો. જેમ કે ભલું થાય દોસ્તી એપનો, જેમાં મને તમે દેખાઈ ગયા અને આપણે અહીંયા મળી ગયા, એમાં ભગવાનનું દીધું બધું છે. મારી પાસે બહુ પૈસા કમાવી લીધા, બસ ખાનગી જીવનમાં કોઈ મારું પોતાનું નથી, એને જ એપમાં ગોતું છું. અને તમે તમે આ એપમાં શું ગોતો છો? તમે તો મારા મનની વાત જાણી લીધી. આ સેલ્ફિશ દુનિયામાં હું પણ એક મિત્રની શોધમાં છું. પ્રોફેશનલી હું એક ઇન્વેસ્ટર છું, ઇન્વેસ્ટ કરું છું, અને એક સારા મિત્રની સાથે જીવનસાથી પણ શોધું છું. એક્સક્યુઝ મી. હા ગુપ્તાજી, શું કીધું? અર્જન્ટ પૈસાની જરૂર પડી ગઈ. કેટલા? 50 લાખ. મારા મેનેજરને તો તમે ઓળખો છો, હું એને મેસેજ કરી દઈશ, એ તમને ટ્રાન્સફર કરી દેશે. હા. અરે ના ના, 2 દિવસમાં આપવાની કોઈ જરૂરત નથી. જ્યારે તમારી પાસે આવશે ત્યારે આપી દેજો. બીજું કહો, ભાભી કેમ છે? એમને મારા નમસ્તે કહેજો. ઠીક છે. બહુ જ હેલ્પિંગ નેચર છે તમારું. હું જિંદગીમાં દોસ્તી કમાણો છું, અને છેલ્લે મિત્ર જ મિત્રને કામ આવે. થોડું લેટ થઈ ગયું છે, મને નીકળવું જોઈએ. હા, હા હરીશભાઈ. હા આનંદ. અરે મારા પૈસાનો કઈ બંદોબસ્ત હશે કે નહીં થાય? હા હા, બસ તમે ઓફિસ આવી જાઓ, હું 1/2 કલાકમાં પહોંચું છું. ત્યાં ત્યાં જ મળીને વાત કરીએ. ઠીક છે. ઠીક છે, તો આપણે આપણી કાર સુધી સાથે જઈએ, એ બહાને મને તમારો વધુ સાથ મળશે. ચલો, મને પણ તમારો સાથ મળી જશે. ચલો જઈએ. હમણાં થોડી વારમાં હરીશ આવવાનો છે. જેમ મેં તને કીધું છે એમ જ કરજે. સમજી ગઈ? અરે હરીશજી, મારો બસ એક અર્જન્ટ ફોન આવ્યો, તો હું 10 મિનિટમાં પાછો આવું છું, પછી તમારી સાથે વાત કરું. ઠીક છે. અરે હા પૂનમ, ત્યાં સુધીમાં હરીશજીને ચા પીવડાવ અને એમનું ધ્યાન રાખજે. હું આવું. યસ બોસ. મિસ્ટર હરીશજી, ચા કે કોફી? કાઈ નહીં. અરે આમ કેમ? બોસે કહ્યું છે કે તમારું સારી રીતે ધ્યાન રાખું. શરમ નથી આવતી તને? અહીંયા કામ થાય છે કે પછી કઈ જુદો ધંધો ચાલે છે? આજ પછી આવી ફાલતુ હરકત કરી છે ને તો સીધી જેલ મોકલાવી દઈશ. કહી દેજે આનંદને મને ફોન કરે. સવારથી ઘંટડીઓ પર ઘંટડી વાગે છે લેનદારની. શું થયું? કોણ આવ્યું હતું? આજે બેંકવાળા આવ્યા હતા ગાડી લેવા. તે ફરીથી હફતાના ભર્યા ને એ લોકોને એના પૈસા જોઈતા હતા. સારું કર્યું તું ગાડી લઈને ગયો હતો. એમને કીધું કે પાછા આવશે,
ઠીક છે, હું જોઈ લઈશ. બેટા, આ તારી સિસ્ટમ મને નથી સમજાતી. જિંદગી ટેન્શનનું બીજું નામ થઈ ગયું છે. તમે શું તીર મારી લીધું હતું? તમે ક્યાં કરોડો કમાયા હતા? તમારા ટાઈમ પર તકલીફ હતી ને? અમારા ટાઈમે તકલીફ હતી, પણ હું કરજો નહોતો કરતો. માણસો આ રીતે પૈસા માંગવા નહોતા આવતા. તમે ચૂપ રહો, હું બધું જોઈ લઈશ. બહુ પૈસા આવવાના છે. શું તું આખો દિવસ ફેસબુકમાં ને વોટ્સઅપમાં રહે છે? બીજું કોઈ કામ નથી કે? ઘરની હાલત તો જો કેટલી ખરાબ થઈ ગઈ છે. અને આપણી લાઈફ, એ તો બહુ સરસ છે ને. ચૂપ. અંજુ, તું જાણે છે ઓફિસના લીધે કેટલું મગજ ખરાબ રહે છે, અને તું ઘરમાં મને વધુ હેરાન કરે છે. સવારથી માથું દુખે છે. તું એક કપ આદુવાળી ચાય બનાવી આપને. ઠીક છે. આ બધી સમસ્યામાંથી નીકળવા માટે કામનીને ફસાવી પડશે. બહુ અમીર છોકરી છે, એક બાર મારામાં ફસાઈ જાય તો બધા કરજા પૂરા કરી દઈશ. પણ એની પહેલા મને કામનીને ઇમ્પ્રેસ કરવી પડશે. હાલો, ચા. તો મેં નાના પાડશું. મને આ ડાયમંડ રિંગ તમારા માટે ગમી ગઈ, હું તમને પહેરાવવા માંગુ છું. Quite impressed. મને તમારી આ અદા બહુ જ ગમી. હવે મને જવું જોઈએ, મારી એક મીટિંગ છે. આનંદ, તમે મારું નેકલેસ ક્યાંય જોયું છે? મને ક્યાંય પણ મળી નથી રહ્યું. તારું મગજ ખરાબ છે? હું આખો દિવસ શું ઘરમાં આવું કે તારો હાર જોતા રહું? અને લગન પછી કેટલી વાર તને ગહેના લઈ દીધા. તને શું લાગે છે હું તારો હાર લઈશ? મેં એમ નથી કીધું કે તમે મારું નેકલેસ લીધું છે. મેં બસ પૂછ્યું કે તમે ક્યાંય જોયું છે શું. મેં આખું ઘર શોધી લીધું, બધી જગ્યાએ જોઈ લીધું, ક્યાંય નથી મળી રહ્યું. અને આપણા ઘરે તો કોઈ આવતું જતું પણ નથી, અને કોઈ નોકર પણ નથી, તો નેકલેસ ક્યાં જઈ શકે? અરે, રૂમમાં જ કંઈક પડ્યું હશે, મળી જશે. નાકામી ચિંતા શું કરે છે તું? ના, મને લાગે છે આપણે પોલીસમાં રિપોર્ટ કરવું જોઈએ. તારું મગજ બગડી ગયું છે? મેં કીધું ને મળી જશે, પોલીસમાં જવાની જરૂર નથી. અને ના મળે ને તો હું તને નવા લઈ આપીશ. હવે જા, જઈને જમવાનું પીરસ, મને બહુ ભૂખ લાગી છે. આ માણસને મારી કોઈ ફિકર જ નથી. અહીંયા મને મારું નેકલેસ નથી મળી રહ્યું, અને અમને હજી પણ ખાવાની પડી છે. અરે હરીશભાઈ,
અરે આ આ શું કરો છો તમે? શરમ નથી આવતી તને? એક અઠવાડિયું થઈ ગયું છે અને તું રોજ મને ફોન પર કહે છે કાલે પૈસા આપીશ, કાલે પૈસા આપીશ તમને, પણ અનંત તારી કાલ પડતી જ નથી. અરે જો અનંત, બહુ પ્રેમથી કહું છું તને, મારા પૈસા પાછા આપી દે, નહીં તો સારું નહીં થાય તારા માટે અને હવે તારા પરિવાર માટે પણ. અરે હરીશ ભાઈ, મારી વાત તો સાંભળો. એક બહુ જોરદાર પાર્ટી મળી છે જે આપણા ધંધામાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. એમનાથી આપણને બહુ મોટી અમાઉન્ટ મળી શકે છે જે તમે ક્યારેય વિચારી પણ ન શકો. એમાંથી એક ભાગ તમે લઈ લેજો, બાકીમાં હું આ બિઝનેસ આગળ લઈ જઈશ. તમને હજુ પણ અફસોસ થતો હશે ને આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને, પણ આગળ જે તમને પ્રોફિટ થવાનો છે તમે વિચારી પણ નહીં શકો. એ કઈ કઈ પાર્ટી છે? અરે હરીશભાઈ, એક છોકરી છે. ના, એવી તેવી કોઈ વાત નથી, એકદમ ધંધાની જ વાત છે. બસ તમને મારી જેમ એની સામે મોટી મોટી વાતો કરવી પડશે, બીજું કઈ નહીં. હું તમને વચન આપું છું કે બધા લોસ, બધા નુકસાન ભરપાઈ કરી દઈશ. પ્લીઝ પ્લીઝ કોઓપરેટ વિથ મી. મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આપણને મળીને ફક્ત એક અઠવાડિયું થયું છે અને ક્યાં તમે મારા આટલા નજીક આવી ગયા. મને પણ આ કોઈ સપનાથી ઓછું નથી લાગતું. કામિની, તે કીધું હતું કોઈ મોટી કંપની હોય તો તું એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. અચ્છા, કોઈ છે કે? એક બહુ મોટી ઓફર આવી છે, જો આપણે સાથે મળીને ઇન્વેસ્ટ કરીએ તો બહુ પ્રોફિટ કમાઈ શકશું. અચ્છા, આઈ એમ ઇન્ટરેસ્ટેડ. અને મારા પૈસા જો તમારા કામમાં આવી જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. મને ક્યારથી તારા જેવા જીવનસાથીની શોધ હતી. હું કાલે જ તને મારા ભાગીદાર સાથે મળાવું છું, ઠીક છે? આ છે મારા બિઝનેસ પાર્ટનર હરીશ ચૌહાણ અને આ છે મિસ કામિની. હેલો. હાય. તો અનંતે તમને વિશાલે આપને જે પ્રોજેક્ટ ફાઇલ દેખાડી હતી એ કેવી લાગી? પ્રોજેક્ટ રિપોર્ટની કઈ જરૂર નથી. અને તમારી શું રિક્વાયરમેન્ટ છે? જી, અમારો પ્રોજેક્ટ 7 કરોડનો છે અને અમને 5 કરોડ જોઈએ છે. હું વિશાલ માટે કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી શકું છું, પણ મારી એક નાનકડી શરત છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કોઈક રૂલ છે. તમને મારી કંપનીમાં 2% નાખવા પડશે રજિસ્ટ્રેશન ફી, તો 5 કરોડ તમારા એકાઉન્ટમાં આવી જશે. હા, વાંધો નથી, આપણે સોદો પાકો કરીએ. નહીં, મને 2 દિવસનો સમય આપો ને. ઠીક છે, હું નીકળું છું, મારી એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. બાય. બાય. બાય.
હલો ઠીક છે ઠીક છે હું હમણાં જાઉં છું. ક્યાં જાઓ છો તમે? થોડુંક અર્જન્ટ છે, હું એક બે કલાકમાં આવી જઈશ. બાપુજી, આનંદ મહેશભાઈના ઘરે પણ નથી. વાહ, આનંદ ગયો એને 5 કલાક થઈ ગયા. મેં ઓફિસમાં પણ ફોન કર્યો, એ ત્યાં પણ નથી. આપણે પોલીસ સ્ટેશન જઈએ શું? ના, હજુ હમણાં નહીં. બની શકે ક્યાંક સલામત હોય. હવે પોલીસને ખબર પાડશું તો ખોટે ખોટા પોલીસના ચક્કરમાં પડી જશું. આપણે થોડી રાહ જોવી જોઈએ. આનંદનો ફોન ઉપાડો ને. હલો. પ્રણામ બાપુજી. તમે તમારા દીકરાની રાહ જુઓ છો? કોણ બોલે છે? અરે, એ જ જેણે તમારા છોકરાને કિડનેપ કર્યો છે. કિડનેપ? બાપુજી, ફોનને સ્પીકર પર રાખો, સ્પીકર પર. જો ઈચ્છતા હોય કે છોકરો સહી સલામત ઘરે પાછો આવી જાય તો હું કવે કરવું પડશે. મારા દીકરાને કઈ નહીં કરતા, જેમ તમે કહેશો હું એવી રીતે જ કરીશ. એ બુઢા, જલ્દીથી 20 લાખનો ઇંતજામ કર. 20 લાખ? આટલા રૂપિયા મારી પાસે નથી, હું ક્યાંથી સગવડ કરીશ? ખોટું બોલવાની કોશિશ કર માં, મને બધી ખબર છે, ખૂબ જ પૈસા છે તારી પાસે. જે કીધું એ જલ્દી કરીશ તો તારો દીકરો જલ્દી પાછો આવશે, સમજ્યો? અને જો પોલીસનો કોન્ટેક્ટ કર્યો છે ને તો તારા દીકરાને મારી નાખીશ. હું સાચું કહું છું, મારી પાસે આટલા પૈસા નથી. આ ખોટું રોવા ધોવાનું બંધ કર અને પૈસાનો બંદોબસ્ત કર. અડધી કલાકમાં પાછો ફોન કરું છું. મારા દીકરા આનંદને કઈ ના કરતા, હું જોઉં છું, કઈ બંદોબસ્ત કરું છું પૈસાનો. બાપુજી, મને બહુ જ ડર લાગે છે. આપણે ક્યાંથી લાવશું 20 લાખ? આપણી પાસે આટલા પૈસા પણ નથી અને આપણે કોઈ પાસે માંગી પણ નથી શકતા. વાહ, બેંકમાં મેં 3 લાખ ની ઇમરજન્સી માટે રાખ્યા હતા. એ જ પૈસા કિડનેપરને આપીને મારા આનંદને બચાવીશ. હે હે, તારો બાપ પણ ઓછો નથી. કરોડપતિ હોવા છતાં 20 લાખ દેવાની મનાઈ કરે છે? મને નથી લાગતું તારા બાપને તારી જીવની કદર હોય. અને આ આનંદ કોણ છે? હા, કોણ છે આનંદ? હું છું. મોટામાંથી બોલ. હું જ આનંદ શર્મા છું. જુઓ, તમને લોકોને કઈ ગલતફહેમી થઈ છે. હું કોઈ અમીર આદમી નથી, હું તો કર્જદાર છું, પોતે કર્જામાં ડૂબાયો છું. ખોટું બોલે છે તું. કામની, તું આ બધું શું થાય છે? કોણ છે આ લોકો? હા વિશાલ, કામની, તારી કામની. તું જ્યારે મને મળે છે ત્યારે કહે છે તું મોટો કરોડપતિ છે, અને ફોન પર પણ બહુ કરોડોવાળી વાતો કરે છે. તું બહુ ખોટું બોલે છે ને. તને તારા જીવથી પણ વધારે પૈસા વાલા છે. આ બધું શું બોલે છે તું? હા, અને આ લોકો સાથે તું શું કરે છે કામિની? ચૂપ,
બડબડ 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 હું તારી પેલી સીધી સાદી કામની નથી. જેટલું પૂછું એનો જવાબ આપ, નહીં તો તારો જીવ લઈ લઈશ. બોલ, આનંદ કોણ છે? હું છું આનંદ શર્મા. તને ઇમ્પ્રેસ કરવા માટે બસ ખોટું બોલ્યો કે હું વિશાલ સિંઘાનિયા છું. સલાય, ફરીથી બકવાસ શરૂ કરી દીધી. નહીં કામની, હું ખોટો નથી બોલતો. તું ઈચ્છે તો મારો પર્સ ચેક કરી લે, એમાં મારા બધા કાર્ડ છે, જેમાં મારા નામ સાથે ફોટો પણ છે. દામોદર, આના પોકેટ ચેક કર. સાચું કહે છે મેડમ, આ જ આનંદ શર્મા છે. એ બધો દેખાડો હતો. હું તારી સાથે ખોટું બોલી રહ્યો હતો. હું કોઈ અમીર આદમી નથી, બસ તને ઇમ્પ્રેસ કરવા માટે બોલી દીધું, જેથી તું મારા કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકે. મારી સાથે ખોટું બોલ્યો, મારી સામે નાટક કર્યું. અરે મેડમ, છોડી દો મેડમ, છોડી દો એને, મેડમ છોડી દો એને. હવે કયો શું કરવાનું છે? અને આ તો આપણાથી પણ ચાલક નીકળ્યો, શું કરીએ હવે? વિચાર્યું હતું, મોટો હાથ માર્યો છે. આ તો અમારા કરતા પણ વધારે ચિંધી નીકળ્યો. મેં મારી સાથે ચાલાકી કરીને તારું આ નાટક તારા પર બહુ ભારી પડવાનું છે. તું અમીર હોય કે ગરીબ હોય, પૈસા તો હું તારી પાસેથી લઈને રહીશ. વાવ, ક્યાંથી પૈસા ભેગા નથી થતા? મારી બેંકમાં 3 લાખ જ છે હજી, એ જ આપણે આપી દઈશું. અને ફોન આવે તો કહી દઈશું કે બસ મારી પાસે આટલા જ રૂપિયા છે. હા બાપુજી, મેં પણ ટ્રાય કરી. જેને જેને ફોન લગાડ્યો, આનંદે બધા પાસે ઉધાર માંગી રાખ્યા છે. અરે તું આટલું શું કામ વિચારસ? કીધું છે ને એના બાપને, કરશે 10 લાખની વ્યવસ્થા. અરે કઈ નથી મળવાનું, આની પાછળ ખાલી ટાઈમ વેસ્ટ કર્યો મેં મારો. આને તો આ બધું ભોગવવું જ પડશે. ચાલ, 1/2 કલાક થઈ ગઈ, હું એના બાપને વાત કરું છું. પહેલા આપણા હાથમાં પૈસા આવવા દે, પછી આપણે એને જોઈ લેશું, સમજી? હેલો. એ બુડ્ડા, 20 લાખ રૂપિયા ભેગા થયા કે નહીં? બેટા, મારી પાસે બસ 3 લાખ રૂપિયા જ છે, મારા જીવનભરની કમાણી છે. ખાલી 3 લાખ રૂપિયા? શું શાક માર્કેટમાં આવ્યો છો તું શાક લેવા? હા, ઉંમરમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું? અને કોઈને કહી પણ ના શકાય. કોઈ સગા પાસેથી માંગે તો પૂછશે. આટલી રાતે પૈસા શું કામ જોઈએ છે? અને વાત પોલીસ સુધી પહોંચી ગઈ તો? અબે હા ઠીક છે, તું આનંદના એકાઉન્ટમાં પૈસા નાખ, અમે કાઢી લેશું. અને સાંભળ, પોલીસ પાસે જવાની ભૂલ ન કરતો, તારી એક ભૂલ તારા છોકરાનો જીવ લઈ લેશે, સમજો? મારા દીકરાને કઈ ન કરશો. હલો હલો, તારા જેવો માણસ મેં આજ સુધી મારી લાઈફમાં નહીં જોયો. તારા બાપની પાસે ને જીવનભરની કમાઈ ફક્ત 3 લાખ રૂપિયા છે. કંગાલ સાલો, છોડું નહીં હું તને. Thank you.
कितना इजी बांधा है, कोई भी खुल के जाए। फिर तो मरी गयो। कामिनी ने डबल क्रॉस करी ने आनी साथे तो आज थवानु हतु। आपने पैसा नहीं जवा दिए। 8 वागी गया छे। आना बाप ने फोन कर। एनोज फोन छे। हेलो। पैसा नाखी अकाउंट मा के नहीं? बस बैंक ज जाऊ छु। आ जल्दी कर। શું કહેતો હતો એ બાપુજી? પૈસા માંગી રહ્યા હતા, હું આવું છું। અડધી કલાકમાં પૈસા નાખી દેશે એકાઉન્ટમાં। તું એટીએમ જા, પૈસા કાઢ, કેમ કે હવે આપણને આ શહેર છોડવું પડશે। ઠીક છે। બાપુજી, એમને પૈસા મળી ગયા હશે ને? મળી ગયા હશે। બસ ભગવાનથી એ જ પ્રાર્થના છે કે મારો દીકરો સહી સલામત પાછો આવી જાય। આનંદના ડેબિટ કાર્ડની લિમિટ 25,000 છે। 25,000 તો મેં કાઢી લીધા છે। હવે રાતના 12 વાગ્યા સુધી વેઇટ કરવું પડશે, મતલબ કે 12 દિવસમાં 3,00,000। ચાલો, પોતે તો મરી ગયો અને અમને પણ મારી નાખ્યું। ચલો, જે થયું તે થયું, આપણને હવે જલ્દી નીકળવું પડશે। આનંદ હજી ઘરે નથી પહોંચ્યો અને આનો બાપ પોલીસ લઈને અહીંયા આવી જશે અને આપણે ફસાઈ જઈશું। ચલો। ઇન્સ્પેક્ટર સાહેબ, મેં શું કર્યું છે? મને કયા જુર્મમાં અરેસ્ટ કરી રહ્યા છો? તે શું કર્યું ને શું નહીં એ બધાને ખબર છે। હરીશ, હરીશ। હા સર, આ જે છે જે કાલે આનંદને લઈ ગઈ હતી। હરીશે જ્યારે આજે સવારે આનંદના ઘરે ફોન કર્યો તો એના પપ્પાએ કીધું કે એ કાલ રાતનો ઘરે નથી આવ્યો। સર, હું તો એનો અવાજ સાંભળીને જ સમજી ગયો હતો કે કંઈક તો લોચો છે। અને આનંદના પપ્પાએ અમને ઇન્ફોર્મેશન આપી કે આનંદ પાસે 2 મોબાઈલ ફોન હતા અને 1 મોબાઈલ એ ગાડીમાં હતો જે ગાડીમાં તમે એને લઈને આવ્યા। એ ફોન ને અમે ટ્રેસ કર્યો ને અહીંયા પહોંચે। એ બોલ, આનંદ ક્યાં છે? અંકલ, આનંદ નું મર્ડર થઈ ગયું છે। આનંદ ને કેમ માર્યો બોલ? મારવાનો ઈરાદો નહોતો, પણ એ તો મારા કરતા પણ વધારે હરામી હતો। એણે મને કહ્યું કે એ અમીર છે, પણ હકીકત કિડનેપ કર્યા પછી ખબર પડી મને। પૈસા તો અમને જોઈતા જ હતા, તો અમે વિચારી લીધું જે પણ થઈ જાય પૈસા લઈને શહેર છોડી દઈશું। પણ એમાં પણ એની હોશિયારી હતી, ભાગવાની કોશિશ કરી એટલે અમે એને મારી નાખ્યો।
તમને. Ha 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 ha.